કોરોના વાયરસ ને લઈને સુરત શહેરમાં સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે હીરા કારીગરોમાં કોરોના નું સંક્રમણ વધતા સાત દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હતો અને હવે આ હીરા બજારને ફરી શરૂ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી દસ જુલાઈ ના રોજ હીરા બજાર શરૂ કરવામાં આવશે જેને લઈને સરકાર દ્વારા ગાઈડલાઇનો રજૂ કરવામાં આવી છે જેને અનુસરીને જ હીરા બજારમાં તમામ વેપાર કરવામાં આવશે જેમાં હવેથી હીરા બજારની તમામ ઓફિસો બપોરે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે અને સરકારની ગાઈડલાઇનનો હીરા ઉદ્યોગકારોને ફરજિયાત અમલ કરવો પડશે શહેરમાં કોરોના દિવસે ને દિવસે બેકાબુ બની રહ્યો છે માત્ર ચોવીસ કલાકમાં જ ડબલ સેન્ચુરી જેટલા કેસો નોંધાઈ રહ્યા છે અને હવે તો કોરોનાને લઈને મોતનો આંકડો પણ વધી રહ્યો છે જેને લઈને જોખમ ઊભું થયું છે ત્યારે અનલોક એક પછી હીરા બજારમાં કોરોનાનું સંક્રમણ વધુ રહ્યું હતું જેને લઈને પાલિકા દ્વારા હીરા બજાર અને કારખાનાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જો કે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી દ્વારા સરકારમાં રજૂઆતો કરાતા દસ જુલાઈથી હીરા બજાર અને ચૌદ જુલાઈથી હીરા કારખાના શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો સુરત મનપા દ્વારા આજે હીરા ઉદ્યોગ માટે નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી જેનો હીરા ઉદ્યોગકારો અમલ ફરજિયાત છે હવેથી હીરા બજારની તમામ ઓફિસો બપોરે બે વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે હીરા બજાર શરૂ કરવા માટેની ગાઈડલાઈનો આ પ્રમાણે હશે જેમાં ઓફિસોમાં આવેલ તમામ ફર્નિચરને બે વાર સેનેટાઇઝ કરવાની રહેશે એક મીટર જેટલું સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઓફિસના ઓફિસના ફર્નિચરના લેઆઉટમાં ફેરફાર રહેશે બાથરૂમને દરરોજ દિવસના બે વખત હાઇપોક્લોરાઈટ સાફ સફાઈ કરવાના રહેશે ઓફિસના કારીગરો માટે જરૂરી પર્સનલ પ્રોટેક્શનના સાધન ઉપલબ્ધ રાખવાના રહેશે તથા આવા સાધનોના ડિસ્પોઝલ માટે યલો કલરની બેગની વ્યવસ્થા કરવાની રહેશે ઓફિસોમાં કામ ઉપર આવતા કર્મચારીઓનું નોંધણી રજિસ્ટર બિલ્ડિંગના ગેટ પર રાખવાનું રહેશે ઓફિસમાં યોગ્ય પ્રમાણમાં નેચરલ વેન્ટિલેશન મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે ઓફિસોમાં સંપૂર્ણ વિસ્તારને આવરી લે તે મુજબ સીસીટીવી કેમેરા લગાવવાની રહેશે હીરા બજારોમાં રસ્તાઓ ઉપર ઉભા રહી વાહનો પર બેસી કે ઓટલા ઉપર બેસીને ખરીદી વેચાણ કરી શકાશે નહીં તેમજ બજારની શેરીઓમાં તથા ઓફિસોની પ્રત્યેક કેબિનમાં એક સાથે ચાર કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં ઓફિસ પ્રવેશ પર પગથી સંચાલિત વિશ બેસીન તથા સેનેટાઇઝર મૂકવાના રહેશે તમામ ઓફિસો બપોરે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે હીરા બજારના દરેક ઓફિસના કર્મચારીઓને આઇડેન્ટી આઈડેન્ટી કાર્ડ ઇન્સુ કરવાના રહેશે અને ઓફિસ ખોલવા તથા બંધ કરવાના સમયે મોક ડ્રીલ કરવી પડશે કન્ટેનમેન્ટ એરિયામાંથી કોઈ વ્યક્તિને કામ ઉપર બોલાવી શકાશે નહીં બહારથી આવતી વ્યક્તિને ચૌદ દિવસ ક્વોરન્ટાઇન રહ્યા પછી જ કામ ઉપર આવી શકશે કર્મચારીનું રોજ બે વખત થર્મલ સ્ક્રીનિંગ કરી ટેમ્પરેચર લેવાનું રહેશે હીરા બજારની દરેક બિલ્ડિંગમાં શિફ્ટ શરૂ કરવા તેમજ પૂરી થવા સમયે ડ્રીલ કરવાની રહેશે જેમાં કારીગરોને કોરોના મહામારી તેના ફેલાવાની રીત તથા તેના સંક્રમણથી બચવા લેવા જોગ સાવચેતીના પગલાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવાનું રહેશે તથા દરેક વ્યક્તિ આવા તમામ સાવચેતીના પગલા લેશે તે મુજબની શપથ લેવડાવવાની રહેશે તથા હું કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા સૂચના આવેલા તથા તમામ સલામતીના પગલા ટ્રેડિંગ યુનિટ ઓફિસોનું સરપ્રાઇઝ ચેકિંગ કરશે આવા ચેકિંગ દરમિયાન જો ઉપરોક્ત નિયમોનું પાલન થતું ન હોવાનું જણાશે તો આવા ઓફિસો પર શિક્ષાત્મક કાર્યવાહી રોકડ દંડ કરવામાં આવશે ઉપરાંત ચાલુ ઓફિસોમાં ટેસ્ટ કરવામાં આવશે આવા આવા પરીક્ષણમાં જો કોઈ વ્યક્તિ સંક્રમિત જણાશે તો ટ્રેડિંગ યુનિટ ઓફિસની સંપૂર્ણ બિલ્ડિંગને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે જે બજારમાં દસ થી વધુ સંક્રમિત વ્યક્તિઓ જણાશે તેવા બજારોને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે જે બજારોમાં ઉપરોક્ત તમામ નિયમોનું પાલન થતું હોવાનું જણાશે તથા એક પણ સંક્રમિત વ્યક્તિ ન મળે તેવા ટ્રેનિંગ યુનિટ ઓફિસોને કોવિડ સેફટી એકેડિટેશન આપવામાં આવશે